હેલો ગુજરાતી મિત્રો, મિત્રો હું તમારા માટે કઈ એવી અગત્યની ટ્રીક લઈને આવ્યો છું જે આ મિત્રો બહુ તમારે આ જિંદગીમાં કામ આવશે. તો મિત્રો હું ઉમેદ કરું છું તમે આ વિડીયો જો. મિત્રો બસ તમારે એક ક્લિકમાં કોઈ પણ ગમે તેવું અંગ્રેજી હોય તમે આસાનીથી તે ગુજરાતીમાં કરી શકો છો, એ પણ દેશી ભાષામાં. જી હા મિત્રો, ગમે તે ભાષા હોય, તામિલ, તેલુગુ, ગમે તે પંજાબી ભાષા હોય, તો તમારે જો વાંચવામાં દિક્કત થતી હોય, પ્રોબ્લેમ થતો હોય તો તમે અહીં આસાનીથી ગુજરાતીમાં કરી શકો છો. મિત્રો આપણા અહીં ગુજરાતમાં ઘણા બધા એવા લોકો છે જેને ઇંગ્લિશ નથી આવડતું અને તે એન્ડ્રોઈડ મોબાઈલ લઈને બેઠા હોય છે, અને ક્યારેક ગમે તે મેસેજ આવે તો ભણેલાને પૂછવું પડે છે કે ભાઈ આ મેસેજ શું લખ્યો છે, અમને જરા સમજાવ. તો મિત્રો હવે તમારે તેમાંથી છુટકારો મળી જશે કાયમી માટે. જો મિત્રો તમારે બસ એક ક્લિક કરવાની છે અને તે અંગ્રેજીનું ગુજરાતી થઈ જશે. અને મિત્રો જો તમારે કોઈ પણ મિત્રો એવા હોય કે અંગ્રેજીમાં વાત કરતા હોય તો પણ મિત્રો તમારે ગભરાવાની કાંઈ જરૂર નથી, ભલે ઇંગ્લિશ ન આવડતું હોય. મિત્રો 100% ગેરંટી આપું છું તમે અહીંથી સરળ રીતે અંગ્રેજી તમે સામેવાળી વ્યક્તિ સાથે વાત કરી શકો છો, તે પણ અંગ્રેજીમાં. જી હા મિત્રો, હું ઉમેદ કરું છું કે તમને આજનો આ વિડીયો બહુ પસંદ આવશે. અને મિત્રો આ હું એટલો આશા રાખું છું કે તમારે આ વિડીયો શેર કરવાનો, જેથી બીજા અન્ય લોકોને પણ તમારા આ વિડીયો જોઈને તેને પણ આ સરળ ટ્રીકની મદદથી અંગ્રેજીમાં ફાયદો મળશે. તો મિત્રો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો જો તમે હજી સુધી અમારા વિડીયોને લાઈક ન કર્યું હોય તો અહીંયા લાઈક કરો, અને જો તમે હજી સુધી અમારી ચેનલને ટેક ગુજરાત SBને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આ બટન લાલ બટનને દબાવી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને બાજુમાં આવેલ આ ઘંટાને પણ દબાવી દો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન બધાની પહેલા જોવા મળે. તો મિત્રો તમારે સૌપ્રથમ એક નાની એવી એપ્લિકેશન છે મિત્રો, બહુ મોટી છે ને, તો તમારે તેને ઇન્સ્ટોલ કરી દેવાની છે. લિંક નીચે આપેલી છે, તેમનું નામ છે હાઈ ટ્રાન્ઝેક્સ. યા મિત્રો આના પર હું પહેલા પણ વિડીયો બનાવી ચૂક્યો છું, તો મિત્રો આને ઓપન કરી દેવાની છે. મિત્રો ધ્યાનથી જુઓ, બહુ જિંદગીમાં કામ આવી આ એપ્લિકેશન છે. મિત્રો તમારે આને ઓપન કર્યા પછી તમારે અહીં ઓકે ઉપર ક્લિક કરવાની છે, અને પછી અહીં એક્સપિરિબિલિટી છે તેને ઓન કરવાની રહેશે. તો મિત્રો અહીંથી તમે જોવો છો હાઈ ટ્રાન્ઝેક્શન, તેના પર ક્લિક કરી દેવાની છે અને એક્સપિરિબિલિટી ઓન કરી દેવાની છે, પછી ઓકે કરી દેવાનું છે. બસ મિત્રો આટલું કર્યા પછી તમારે ફાઇનલી બહાર વયું જવાનું છે. બહાર ગયા પછી ફરીથી તમારે ઓકે કરવાનું છે. મિત્રો સેટિંગ બરાબર સમજી રહેજો મિત્રો, નહીં તો બહુ દિક્કત આવશે. ઘણા બધા મને મિત્રો કહે છે કે સર આમાં અમારે નથી થતું. તો મિત્રો તમે સેટિંગ ધ્યાનથી જોવો. તો મિત્રો હવે તમારે પરમિશન છે તો તમારે પરમિશન ઉપર ક્લિક કરી દેવાની છે. તો મિત્રો તમારે ડિસ્પ્લે પોપઅપ વિન્ડો છે તેના પર એક્સેપ્ટ ઉપર ક્લિક કરીને આને ઓન કરી દેવાનું છે. બસ મિત્રો આટલું કરવાનું છે. મિત્રો વિડીયો થોડો લાંબો થશે એના માટે માફી માગું છું, પણ મિત્રો આ જિંદગીમાં કામ આવે તેવી એપ્લિકેશન છે. બસ હવે મિત્રો તમારે અહીં ડન આપી દેવાનું છે. મિત્રો ડન આપ્યા પછી તમે જોઈ શકો છો અત્યારે અહીંયા એક ડેમો બતાવે છે જે તમારી નજર સામે છે, આ રીતે કરવાનું છે. તો મિત્રો આ હું તમને અહીંયા રિયલી બતાવી દઉં. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમને કંઈક આ રીતનું જોવા મળી જશે. તો મિત્રો તમારે સૌ પ્રથમ અહીં તમારે ઇંગ્લિશ લેંગ્વેજ છે, તમારી કઈ લેંગ્વેજ છે? તો મિત્રો આપણી લેંગ્વેજ ગુજરાતી છે. તો મિત્રો આપણે અહીં ગુજરાતી સિલેક્ટ કરશું. ગુજરાતી સિલેક્ટ કર્યા પછી અહીં હિન્દી છે ત્યાં ઇંગ્લિશ સિલેક્ટ કરી દેશું. તો મિત્રો તમારે અહીં ઇંગ્લિશ સિલેક્ટ કરી લેવાની છે. જી હા મિત્રો, અહીંયા ગુજરાતી આવશે અને અહીંયા ઇંગ્લિશ આવશે. તો મિત્રો હવે તમને હું લઈ જાઉં એ આની અંદર. આ મને મેસેજ મળ્યા છે તે મેં કંઈક મેસેજ લખીને રાખ્યા છે તેના ઉપર ક્લિક કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ મેસેજ છે તે ઇંગ્લિશમાં છે. તો મિત્રો હવે આપણે આ મેસેજ કાંઈ ખબર નથી પડતી કે શું લખ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પોપઅપનું એક નિશાન આવે છે, બસ તમારે તેને ઉપાડવાનું છે, નાના ઉપર આવી રીતે સિલેક્ટ કરી દેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી ગુજરાતી થઈ ગયું છે. જી હા મિત્રો, ફાઇનલ કોઈ પણ મેસેજ તમારા ઇંગ્લિશના હોય, ગમે તેવા પ્રકારના મેસેજ હોય, વોટ્સઅપના હોય, ગમે તેના મેસેજ હોય, મિત્રો 100% તમારા ગુજરાતી થઈ જશે આ રીતનું. અને મિત્રો જો તમારે ઇંગ્લિશમાં કોઈ સાથે વાત કરવી હોય તો તમે તે પણ કરી શકો છો. તો કેવી રીતે મિત્રો ધ્યાનથી જુઓ વિડીયો. તો મિત્રો હવે તમારે કોઈ પણ ઇંગ્લિશમાં વાતું કરવી હોય, જેમ કે ગુજરાતી ટાઈપિંગ કરીને ઇંગ્લિશમાં વાત કરવી હોય તો કેવી રીતે કરાય? તો મિત્રો તમારે સૌ પ્રથમ તો અહીં તમે ગમે તે ગુજરાતી લખી નાખો જે તમને યોગ્ય લાગે તે. તો મિત્રો તમે જોઈ શકો છો મેં આ ગુજરાતી લખ્યું છે. હવે મિત્રો તમારે આને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવું કાંઈ કરવાનું નથી. જી હા મિત્રો,
બસ હવે તમારે આના ઉપર ક્લિક કરી દો, આ રીતનું આવશે, ઓટોમેટિક ઇંગ્લિશ થઈ જશે અને પછી તમે આને સેન્ડ કરી શકો છો. છે ને મિત્રો, કમાણી ટ્રિક. મિત્રો આ ઇંગ્લિશનું ગુજરાતી ફરીથી કરવું હોય તો તમારે આના ઉપર ક્લિક કરી દો એટલે આ ગુજરાતી થઈ જશે. છે ને મિત્રો, કમાણી ટ્રિક. જો મિત્રો તમને આ ટ્રિક પસંદ આવી હોય તો લાઈક જરૂર કરી દેજો અને મિત્રો હોઈ શકે એટલો શેર કરજો, કારણ કે મિત્રો ઘણા બધા લોકોને ઇંગ્લિશ નથી આવતું, તો મિત્રો આ તેના માટે બહુ અગત્યની ટ્રિક છે. આઈ હોપ કે આજનો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઈક અને શેર જરૂર કરી દેજો અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મિત્રો સબસ્ક્રાઇબ કરવું સાવ મફત છે. ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે.